ગુજરાત ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર દ્વારા જીએસટી ના વિરોધમાં સરકારના વિકાસના કામો બંધ કરી લડતના મંડળ કરાયા. કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈ થી જીએસટી કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કોન્ટ્રાક્ટ પર 18% ટેક્સ નાખવામાં આવ્યો હોવાના પ્રશ્ને ગુજરાત ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા કટોકટ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં વિકાસની વણસંભી યાત્રાને અટકાવી કોન્ટ્રાક્ટરો દ્વારા લડતના મંડળ કરવામાં આવ્યા છે. ગુજરાતની અને ભારત દેશની વિકાસ યાત્રામાં સૌથી મહત્વનો કોઈ એસોસિએશન કે ગ્રુપનો ફાળો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ, રસ્તા, પાણી, ગટર, તો કોન્ટ્રાક્ટરનો રહ્યો છે. જ્યારે આજની પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરોના જે ચાલુ કામો છે કે જેમાં અગાઉ ટેન્ડરો ભર્યા હોય એમાં કોઈ 18% જેવો જીએસટીનો બર્ડન આવી જાય, જેથી ઘણું નુકસાન થતું હોય છે. દરેક મોટી એજન્સીઓને મોટા મોટા કામો ચાલતા હોય, નાની એજન્સીને નાના નાના કામ ચાલતા હોય, કોન્ટ્રાક્ટરના બિલમાંથી અત્યાર સુધી એક્ઝામ્પશનના 0.60% વેટ કપાતો. આજે એ વેટની જગ્યાએ અત્યારે આ જીએસટીના લીધે માર પડવાનો છે. સર્વિસ ટેક્સ જેવી વસ્તુ, એમાં લખેલું છે કે ફાઇનલ યુઝર, તો કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે એમાં ફાઇનલ યુઝર સરકાર છે. આ ટેક્સ સરકારે ભરવાનો છે. એટલે અમે કોન્ટ્રાક્ટરો પણ જ્યારે બિલ લેશું ત્યારે 1 કરોડના બિલે 18 લાખ રૂપિયા ઉમેરી નીચે સહી કરી અને પછી જ બિલો એક્સેપ્ટ કરવાના છીએ. અને અમારી રજૂઆત એવી છે કે જે 1 જુલાઈ પછી જે એનપીઓ ક્યોરમાં જે કોન્ટ્રાક્ટરો ટેન્ડર કોટ કરે, ચોક્કસ સરકારની સાથે છીએ. વિકાસમાં ક્યાંય પણ કોન્ટ્રાક્ટરે પાછી પાની કરી નથી, પણ જે જૂના ટેન્ડરો છે એમાં આ બર્ડન આવે છે. એના લીધે આજે સદંતર ભાવનગર અને બોટાદ જિલ્લાનું કોન્ટ્રાક્ટર એસોસિએશન ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનને સંપૂર્ણ ટેકા સાથે સાથે ઊભું છે. અમે લોકોએ બધાએ આજથી કામ બંધ કરી દીધા છે. જો આ હડતાલને યોગ્ય ન્યાય નહીં મળે, આગામી દિવસોમાં ધરણા, આંદોલન, જ્યાં પણ જે કરવું પડતું હશે એ તમામ વસ્તુ કરવાના છીએ.